જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં રાંધણ છઠની પૂજા અને તેનો મહિમા જાણીશું. શ્રાવણ મહિનાની વદ પક્ષની છઠ એટલે રાંધણ છઠ. ગુજરાતમાં આ રાંધણ છઠનું ખૂબ મહત્વ છે. આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહત્વ છે. એમાં એ અગ્નિ દેવતા એ આપણા ઘરના મુખ્ય દેવતા છે. પોતે તપી આપણને પોષણ આપે છે. એના પર બનાવેલી રસોઈ થકી જ આપણને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. જે જન્મથી લઈ મરણ સુધી અગ્નિ દેવતાનો ઉપકાર આપણા પર રહેલો છે. એનું ઋણ ચૂકવવા માટે રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરાય છે. રાંધણ છઠનો દિવસ એટલે આખો દિવસ. આગલા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે જમવા માટે નીત નવી વાનગી બનાવાય છે. આથી આ દિવસને રાંધણ છઠ કહેવાય છે. શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાઢું જમાય છે. રાંધણ છઠના દિવસે ભોજન રાંધી લીધા બાદ એમાં ઘી, ગોળ તેમજ રાંધેલી વાનગીનું આહવાન આપી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે. ચૂલો ઠાર્યા બાદ કંકુ, ચોખા અને ફૂલથી એની પૂજા કરાય છે. એના પર આંબાનો રોપ મૂકી નાગલા ચડાવી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ, જીવનના અંત સુધી અમારી રક્ષા કરજો, અમારું કલ્યાણ કરજો. તમને અર્પણ કરેલા આંબાના રોપમાં, આંબાના ફળમાં જેવી મીઠાશ છે, જેવું પોષણ છે, તેવી જ મીઠાશ, તેવું જ પોષણ નિત્ય બનાવેલી મારી રસોઈમાં ઉમેરજો. મારા પરિવાર અને મારા બાળકોને પુષ્ટ કરજો. આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને રાંધણ છઠના દિવસે બનાવેલું ટાઢું જમે છે. આમ રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલો ઠારી અગ્નિદેવની પૂજા કરાય છે. એવું કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકની ઘરે આવે છે અને તેના ચૂલામાં આળોટે છે. જેનો ચૂલો ઠારેલો હોય, પૂજા કરેલી હોય, ચૂલો શણગારેલો હોય તેના ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે. આમ રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરી અગ્નિદેવને પ્રસન્ન કરાય છે. ત્યાર પછીના બીજા દિવસે શીતળામાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાઢું જ જમે છે. કારણ કે શીતળામાં એ શીતળતાના દેવી છે, એમને શીતળતા પ્રિય છે. આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ અવનવી રસોઈ બનાવે છે. પહેલાના જમાનામાં બાજરીના ઢેબરા, રાયતું, કંટોલાનું શાક, આખા ભીંડાનું શાક, ખીર, ડાંભાની કઢી, થેપલા, રાયતું વગેરે વ્યંજનો બનાવતા. પરંતુ હવેના આ આધુનિક સમયમાં પાણીપુરી, ભેળપુરી, દાબેલી, ઇડલી, સેન્ડવિચ વગેરે વાનગીઓએ સ્થાન લીધું છે. આમ અવનવી વાનગીઓ બનાવી રાંધણ છઠ અને શીતળા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ, ઉલ્લાસ, શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે. તો મિત્રો, રાંધણ છઠના દિવસે તમે કઈ વાનગી બનાવી આ તહેવાર ઉજવો છો એ કમેન્ટમાં જરૂર લખજો. વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હેપી રાંધણ છઠ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ.